આજે આપણે વન્ય પ્રાણી અભયારણ્ય વિશે સમજીશું. તમે રસ્તા પર આ પ્રકારના બોર્ડ જોયા હશે. આ પ્રકારના બોર્ડ વન્ય પ્રાણી અભયારણ્ય માટેના બોર્ડ છે. આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. આવા વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે. અભયારણ્ય એ એવી જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા કે કેદ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેટલાક મહત્વપૂર્ણ પ્રાણીઓની પ્રજાતિ હાલ સંકટમાં મુકાયેલ છે. કાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શિર્સવાળું બતક, ઘડિયાળ, અજગર, ગેંડા જેવા પ્રાણીઓ માટે વન્ય પ્રાણી અભયારણ્યો બનાવવામાં આવેલા છે. પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં શું તફાવત છે તે સમજીએ. તમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હશે. પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ત્યાં પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? આપ હવે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય વચ્ચેનો તફાવત સમજી ગયા હશો. આમ વન્ય પ્રાણી અભયારણ્ય એટલે એવો આરક્ષિત અને સુરક્ષિત કરેલો કુદરતી વિસ્તાર કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમની કુદરતી વિસ્તારમાં જ જીવન જીવી શકે છે.